ચાલો તો આજે આપણે પાસાની વાત કરવાની છે. આ પાસો જે છે આપણે સાપસીડીમાં રમીએ છીએ, લૂડો ગેમમાં રમીએ છીએ. તો તમને પાસા ઉપરના જે આંકડા છે કયા કયા છે ખબર હશે. એક આવે, બે આવે, ત્રણ આવે, ચાર આવે, પાંચ આવે, છ આવે. એ તમને જો મેં પાસાના ચિત્ર પણ દોર્યા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ આ બધા આવી શકે. અને પાસો આવે એટલે આપણને મહાભારતના શકુની મામા યાદ આવી જાય. ભાંજે બોલો તમે કિતને અંક ચાહીએ, એટલે આપણને યાદ આવી જાય મહાભારતના ડાયલોગ શકુની મામાના આ પાસા. એટલે પાસા જે છે એને આપણે સંભાવના માટેના દાખલા લઈએ. જોજો તો મહાભારતના રમી કરતા બધા જોડે. તો અહીંયા પાસો જે છે હું એને એક વખત ઉછાળું, પાસાને જો હું એક વખત ઉછાળું તો શું આવી શકે? એક, બે, ત્રણ, કોઈ બી આંકડો આવી શકે ને. કઈ સુધી? છ સુધી. એટલે કે આના આના જે છે ને શક્ય પરિણામો આપણે છ જો હોય, છ જો હોય તો આપણે આના આ રીતે લખી શકીએ કે જો એક વખત ઉછાળું તો 6:1 એટલે કે છ પરિણામો મળે. આગામી પર છ છે ને ત્રુટક સંખ્યા. જો હું એને બે વખત ઉછાળું તો મને 36 પરિણામો મળે. કેટલા? 36. તો અહીંયા તો મારે આપણા એક જ વખત ઉછાળવાનું છે એટલે મને પરિણામ કેટલા મળશે? છ. અને એ કયા કયા છે આપણને ખબર છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. એટલે શક્ય કુલ પરિણામો બરાબર મને કેટલા મળે છે? છ. જો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો કહી દઉં કે તમારે બધું જ લખવાનું છે, મારી જેમ સીધા જવાબ લખવાના નથી. એ તમે પેન લઈને બેસો અને લખજો ઘટના એ, પછી એ ઘટનાના પરિણામો, ને ત્યાર પછી આવશે ઘટના એ ની સંભાવના, એના પછી બી, એના પછી સી, એના પછી ડી. મારી જેમ સીધા જવાબ લખવાના નથી. અને ગણિત ગણો ત્યારે હાથમાં પેન હોવી જરૂરી છે. સમજી ગયા? ચાલો અહીંયા પહેલું, ચાર કરતા મોટી સંખ્યા, મોટી એટલે જાડી નહીં, ચાર કરતા એનાથી મોટી સંખ્યા એટલે કે અહીંથી આપણે લઈએ તો કઈ કઈ આવે? પાંચ અને છ. કેટલા પરિણામ મળે? બે. તો જો મારે આની સંભાવના શોધવી હોય તો શક્ય જે આ ઘટના એ માટેના પરિણામો છે બે અને કુલ છે છ, એટલે ઉડાડીએ તો જવાબ કેટલો આવશે? બે તાલી છ, એકના છેદમાં ત્રણ. આગળ પ્રશ્ન, ચાર એટલે પાસા ઉપર મળતો અંક ચાર કે ચાર થી નાની સંખ્યા હોય એની સંભાવના. ચાર, ચાર ચાલશે બરાબર. જોજો અહીંયા ચાર ચાલશે, ચાર થી નાની સંખ્યા પણ ચાલશે. એટલે હવે કેટલી સંખ્યા થઈ ગઈ બોલો? ચાર કે ચાર થી નાની સંખ્યામાં એક, બે, ત્રણ અને ચાર, ચાર બી ગણવાનો છે એટલે મારા શક્ય પરિણામો કેટલા થઈ ગયા? ચાર બરાબર. ઘટના બી માટેના તો જો હું અહીંયા પી બી શોધું સંભાવના બી ની તો શું આવશે? ચાર ના છેદમાં છ, બે બે વડે ઉડાડે બે દુ ચાર, બે તાલી છ. જવાબ કેટલો આવશે? બે ના છેદમાં ત્રણ. કેટલું સહેલું છે. કોણ કે ગણિતમાં નપાસ થવાય? થવાય જ નહીં ને, ભૂલથી બી નહીં થવાય. આપણે ગણતરી આપણી જોઈએ. ચાલો અવિભાજ્ય સંખ્યા, કાલે વાત કરી હતી આગળ, અવિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થાય? બે, ત્રણ, ચાર. ચાર આવે ના. અવિભાજ્ય સંખ્યા એટલે જેને કોઈ ભાગી નહીં શકે. બે આવશે, ત્રણ આવશે અને બીજું કોણ આવશે? પાંચ. એટલે પરિણામો થઈ ગયા મારા ત્રણ. જો આ ઘટના સી હોય તો મને મળશે ત્રણ ના છેદમાં છ, એક ના છેદમાં બે. અને તમે પોઈન્ટમાં ફેરવી શકો છો, 0.5 અડધું એટલે 0.5. આ જવાબ થઈ ગયો તમારો. ચાલો આગળ જઈએ. બે અને છ વચ્ચેની સંખ્યા હોય, બે લેવાના? ના. છ લેવાના? ના. આ બે અને છ લેવાના નથી. કેટલા જણ દેખાય? એક, બે ને ત્રણ. એટલે કે શક્ય પરિણામો કેટલા થઈ ગયા? ત્રણ. જો ઘટના ડી હોય તો આપણો જવાબ આવશે ત્રણ ના છેદમાં છ એટલે એક ના છેદમાં બે. બરાબર છે. અયુગ્મ સંખ્યા હોય, અયુગ્મ એટલે આ નહીં એકી સંખ્યા, આવું થોડો એકી થોડી લાગી જવાની, એકી સંખ્યા. એટલે એકી સંખ્યા એક, ત્રણ, પાંચ એટલે કેટલા પરિણામો મળ્યા મને? ત્રણ. જો આ ઘટના ઈ હોય
तो तौन ना छेद मा छो बराबर जवाब आवशे एक ना छेद मा बे હવે કે જે કે 6 થી વધુ સંખ્યા આ અરે 6 સુધી જે છે 6 થી વધુ કેટલી રહે તમને ના 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 તો પછી 6 થી વધુ સંખ્યા છે નો એટલે 0 એટલે 0 ના છેદમાં 6 એટલે આની સંભાવના શું આવશે 0 જો આ ઘટના આપણી f હોય તો તો હવે આપણે જઈએ બે પાસાના દાખલા તો આપણે એક પાસા પરથી હવે બે પાસા પર જઈએ જે બે પાસાને જે આપણે ઉછાળે છે અને જે પરિણામો આપણને મળે છે એની આપણે વાત કરીએ તો અહીં સમજવા માટે છે કે આ મારી પાસે બે પાસા છે અને ઉછાળ્યા તો બંને પાસા પર મને એક એક મળે એવી રીતે ધારો કે આ પાસા પર એક મળે બીજા પાસા પર મને બે મળે આ ચાન્સ છે કે આવું આવી શકે ધારો કે આની પર મને એક મળે અને એની પર પછી ત્રણ મળે તો આ મે લખ્યા પરિણામો છે કે ભાઈ પાસા પર આ બધું એક મળે અને પેલી બાજુ ચેન્જ થયા કરતા હોય પોસિબિલિટી છે એવું નથી કે આવું મળવું જ જોઈએ તમે કે મેમ મારે તો ચાર આવે આપણે જોઈશું પણ આ પરિણામોની વાત છે કે ભાઈ એક એક આવી શકે એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ એવી રીતે ધારો કે આ પાસા પર બે થઈ જાય ને પેલા પાસા પર એક હોય પછી બે થાય ત્રણ થાય તો આ મારા પરિણામો છે જે કુલ મને 36 પરિણામો છે એટલે તમારે જ્યારે પણ આ પાસાના બે પાસાના જ્યારે દાખલા પૂછાય તો તમારે 36 જ 36 પરિણામો લખવા પડશે એનો એક માર્ક મળે છે બરાબર તમે કે સર જો બોલમાં તો દાખલા પૂછાયા નથી પણ હમણાં તમારે જે પરીક્ષાઓ લેવા છે સ્કૂલોમાં એમાં આના ગણતરી આવશે તો એ વખતે જરૂર પડશે એટલે જ્યારે બે પાસાના દાખલા આવે અથવા તો મેં લખ્યું જુઓ એક પાસાને બે વખત ઉછાળવામાં આવે બંને એક જ પરિણામો છે એક પાસાને હું બે વખત ઉછાળો કાં તો બે પાસાને એક જ વખત ઉછાળો તો આ પરિણામો તમને લખતા આવડે અને સાચું પૂછો ને મને બહુ મજા આવે લખવાની બહુ મજા ખબર નહીં કેમ ગમે 1 1 1 2 લિસ્ટ બનાવો મજા આવે છે ચાલો કુલ પરિણામો થઈ ગયા 36 હવે આપણે પ્રશ્નને સમજીએ પાસા પર મળતા અંકોનો સરવાળો 2 હોય પાસા પર અંકોનો સરવાળો 2 હોય બરાબર ધ્યાન આપજો જોજો મારે આ બંનેનો સરવાળો કરું તો 1 ને 1 કેટલા થઈ જાય 2 આ બીજો કેવો 1 ને 1 2 થઈ જાય આ 1 ને 1 2 થઈ ગયા હવે તમે અહીંયા સરવાળો કરો તો કેટલા થઈ જાય 3 એટલે મને નાનામાં નાનો સરવાળો જે છે 2 મળશે ને 2 મળશે તો પરિણામોની સંખ્યા 1 જ છે અને કુલ પરિણામો 36 છે આનો જવાબ જે આવશે એ 1 ના છેદમાં 36 1 ના છેદમાં 36 આવશે બરાબર ચાલો હવે તમે વિચારો કે પાસા પર મળતા અંકોનો સરવાળો 3 ચાલો કઈ કઈ જગ્યા 3 થશે તો જો આ 3 મળ્યો મને હમ બીજો અહીંયા ગાડી 3 મળ્યો એ સિવાય તો મળશે ના 4 છે 5 છે 4 છે 2 છે મારે 3 જ જોયો સરવાળો તો કેટલા પરિણામો મળ્યા શક્ય 2 એટલે મારો જવાબ આવશે 2 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 18 ખબર પડે છે બરાબર ચાલો હવે આપણે આ બાજુ જઈએ જોજો પાસા પર મળતા અંકોનો સરવાળો 4 છે હવે સરવાળો 4 થવો જોઈએ સરવાળો 4 થવા માટે જુઓ 3 ને 1 4 બે ને બે ચાર અને ત્રણ ને એક ચાર એટલે આમ લાઈન જ ચાલે જોઈ તમે તો કેટલા મહિના જવાબ મને 3 એટલે 3 ના છેદમાં 36 તો 3 ના છેદમાં 36 એટલે 3 એ ઉધાર એનો મને જવાબ કેટલા આવશે 1 ના છેદમાં 12 બરાબર છે ચાલો આગળ પાસા પર મળતા અંકોનો સરવાળો 5 તો 5 સરવાળો તમે જુઓ તો આ 1 આ 2 આ 3 આ 4 બરાબર એટલે અહીંયા જવાબ આવશે મારો 4 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 9 હવે તો શું છે કે ક્રમ આવે છે એટલે તમે બોલતા જશો કે 5 આવશે 6 આવશે 7 આવશે 8 આવશે એવું જો ચેક કરીએ આપણે આગળ જતા તો પાસાઓ પર અંકોનો સરવાળો કેટલો છે 6 ચલો 6 વાળો આપણે લઈએ તો આ 5 ને 1 6 4 ને 2 6 3 ને 3 6 4 ને 2 6 અને 5 ને 1 2 3 4 ને 5 એટલે અહીં આપણો જવાબ આવશે 5 ના છેદમાં 36 માં કશું ઉડતું નથી એટલે આ જવાબ રહેશે સરવાળો 7 હોય તો 6 ને 1 7 2 ને 5 7 3 ને 4 7 4 ને 3 7 5 ને 2 અને 6 ને 1 7
એટલે કે અહીંયા મને જવાબ મળે છે 6 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 6 હવે પાછો ઘટાડો થવાનો છે જુઓ 8 8 એટલે 6 ને 2 8 આ પહેલી લાઈનમાં તો સરવાળો આવતો જ નથી 8 1 ની સાથે 6 છેલ્લામાં છેલ્લા 7 આવ્યો એટલે હવે જો આમ આમ જશે 6 ને 2 8 1 2 3 4 અને 5 એટલે હવે ઘટવા માંડશે પાછો એટલે પરિકાનો જવાબ આવશે 5 ના છેદમાં 36 એના પછી આવશે 4 ના છેદમાં 36 એટલે 1 ના છેદમાં 9 એના પછી આવશે 3 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 12 11 માટે આવશે 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 18 ચેક કરો 11 11 માટે જો આ 6 ને 5 જઈ ગયા ને 5 ને 6 11 બે જ મળ્યા એટલે 2 ના છેદમાં 36 અને સરવાળો 12 હોય એક જ જગ્યા છે 6 ને 6 12 એટલે 1 ના છેદમાં 36 હવે તમને એક સરવાળો તે કે તંબોરામાંથી મળે 13 ગધેડીના 6 ને 6 12 થી ઉપર તો જવાતું નથી એટલે 13 કઈથી મળે એટલે આનો જવાબ શું આવશે અસત્ય ઘટનાનો જવાબ આવશે 0 આ થઈ ગયા તમારા સરવાળાને લગતા પ્રશ્નો હવે આપણે થોડા બીજા થોડા અલગથી પ્રશ્નો લઈ આવ્યા ઓકે તો બે પાસાના જે દાખલા છે એમાં આપણે થોડુંક આગળ વધીએ અને તમારા વૈકલ્પિક પ્રશ્નો પણ લઈ લીધા છે અને બીજા કેટલાક વધારાના પ્રશ્નોને બી આપણે ચર્ચા કરી લઈએ તો એક પાસાને બે વખત ઉછાળી છે તો કુલ પરિણામો આપણી પાસે 36 છે પાસા પર એક પણ વખત પહેલો પ્રશ્ન છે એક પણ વખત 5 મળે નહીં એટલે પાસા પર 5 મળવો ન જોઈએ એવા પરિણામો મારે શોધવાના છે મને જ્યાં 5 દેખાય ને તે વસ્તુ નહીં લેવાની એટલે કહું છું એક પણ વખત 5 નહીં દેખાવો જોઈએ એટલે આ આખી 5 ની લાઈન લઈ લેવાની જો આખી 5 ની લાઈન છે બરાબર અને બીજી આખી આડી આવી જો કાઢવા પડે મારે 36 માંથી 11 ને કાઢવા પડે તો 36 માંથી હું 11 કાઢું એટલે 36 માંથી 10 જાય તો 26 તો 25 ના છેદમાં 36 આનો જવાબ આવે 25 ના છેદમાં 36 ખ્યાલ આવી ગયો તમને હવે કે છે કે ઓછામાં ઓછી એક વાર 5 મળે તો હમણાં જ આપણે ગણતરી કરી ને કે 5 ન મળે તો અમે 11 પરિણામો કાઢી નાખે તો 5 મળે એટલે મારે 11 પરિણામો રાખવાના છે એટલે 11 ના છેદમાં 36 ખબર પડી તમને જ્યારે આના વડે નીચેનો પ્રશ્ન ચેક કરી લેવાનો કે એનાથી છે ને એને પૂરક ઘટના હોય તો કદાચ તમને પહેલા આ આવડી જતો હોય તો આ એના પછી આવડી શકે પાંચ બાકી કરીને ચાલો હવે આગળ જો જો પ્રશ્ન કહે છે પાસા પર મળતા અંકોનો સરવાળો યુગ્મ હોય યુગ્મ એટલે બેકી સંખ્યા જેને બે વડે ભાગી શકાય એવી સંખ્યાઓ ચાલો જો સરવાળો કરીએ અને જેને બેકી સંખ્યા હશે ને એની ઉપર ટીક માર્ક કરું છું તો આપણે આ જૂની ટીક માર્ક કાઢી નાખીએ અમારે બરાબર હવે તમારે છે ને પેન્સિલ લઈને ઉપર ટીક માર્ક કરવાની અલગ અલગ ટપકું કરો સ્ટાર પાડો મીંડું પાડો એવું કઈ ને કઈ તમારે અંદર કરવું પડે પેન્સિલ લઈને એટલે બધું ભેગું ના થઈ જાય એમ મારે તો અહીં તો હવે ભૂસી નાખીએ એટલે નીકળી ગયું એમ ચાલો હવે જોયું સરવાળ યુગમાં મળે સરવાળ યુગમાં મળે એક ને એક બે આવશે ઓય એના પછીનો 3 ના આનો સરવાળો 4 આવશે 5 નહીં આવે આનો સરવાળો 6 એટલે આવશે જો એક એક કે કૂદીને જાય છે આ બધું હે ને તો અહીંયા જો 3 ના ના આવે 4 બરાબર એક કૂદીને જઈએ 6 8 સરવાળો યુગમાં છે ચેક કરજો હું આ બધા જે છોડી દીધા છે જો 3 છે 5 છે બે વડે ભાગતા નથી તો અહીંયા આવશે 3 ને 4 3 ને 3 6 3 ને 5 8 પછી આવશે 4 ને 2 6 4 ને 4 8 6 ને 4 10
5 ને 6 5 ને 3 8 5 ને 5 10 6 ને 2 8 6 ને 4 10 6 ને 6 12 તો દરેક માં મને કેટલા પરિણામ મળે 3 દરેક લાઈન માં મને 3 નું પરિણામ મળે તો આપણી પાસે 6 લાઈનો છે 6 હાર છે 6 તાલી 18 પરિણામો મળે 18 ના છેદ માં 36 એટલે 1 ના છેદ માં 2 1 ના છેદ માં 2 તો હવે જો આની પૂરક ઘટના છે ને મેં લખી છે જો ત્રીજા પછી સીધો 8 માં પણ આવી ગઈ સરવાળો કેવો છે અયુગ્મ એટલે જે આ ટીક માં છે સિવાયના બધા અયુગ્મ થઈ ગયા તો આ 18 પરિણામો મળે તો બીજા 18 પેલા મળશે કયા અયુગ્મ અયુગ્મ મળશે ને આનો પણ જવાબ આવશે 1 ના છેદ માં 2 ખ્યાલ આવી ગયો કઈ તમને ચલો હવે આગળ સરવાળો ઓછામાં ઓછો 6 મળે એની સંભાવના સરવાળો ઓછામાં ઓછો 6 મળે તો જો ઓછામાં ઓછા 6 નો મતલબ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ એટ લીસ્ટ 6 ઓછામાં ઓછો 6 નો મતલબ 6 તો હોવા જોઈએ 6 થી વધારે જોઈએ 6 થી ઓછા નહીં 6 થી ઓછા નહીં 6 અને 6 થી વધારે ચાલો તો 6 અને 6 થી વધારે માટે હું આગળ વધુ જોજો તો પહેલી લાઈન માં જો 6 હોય એવું લાઈન છે 1 અને 5 બરાબર એટલે હું અહીંયા ટપકો કરજો ટપકાવાળી નિશાની બરાબર ચાલો હવે આ પણ આવશે મારે 6 થી વધારે જવાનું છે એટલે 6 તેની વધારે અહીંયા છે 7 અહીંયા આવશે 8 ચાલો એવી રીતે અહીંયા 6 7 8 9 6 7 8 9 10 6 7 8 9 10 11 બરાબર 7 8 9 10 11 અને 12 ટપકા બધા બહુ થઈ ગયા ગણી ગણી આપણે ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 6 20 ને 6 26 ઓ બાપરે જબડી ગણતરી લા 26 ના છેદ માં 36 બે બે વડે ભાગો 13 2 6 18 2 36 જવાબ આવે છે 13 ના છેદ માં 18 ભાઈ તમને ખબર પડી છે બરાબર શું સમજાવો તે નથી પડતી તો છોડી દો ભગવાન ચાલો સરવાળો 4 થી વધુ અને 8 થી ઓછો સરવાળો 4 થી વધુ સરવાળો 5 આવજો 6 આવજો 7 આવજો 8 આવજો કા અટકવાનું છે 8 થી ઓછો એટલે મારે અહીંયા સરવાળો જે છે એ કેટલો મળવો જોઈએ સરવાળો જે છે 5 6 અને 7 5 6 અને 7 સરવાળો હોય ને એ જ લેવાના છે બીજા કોઈ લેવાના નથી ચાલો એટલે આ બધા આનો અર્થ સમજી લઈએ તો 4 થી વધુ એટલે 5 6 7 8 9 10 અટકી જવાનું છે 8 થી ઓછો એટલે 7 એટલે 5 6 અને 7 સરવાળા વાળા કયા છે તો હું અહીંયા છે કલર ચેન્જ કરું છું એ પ્રમાણે આપણે લઈએ તો 5 સરવાળો થાય એવો આવશે હું આ બે લાઈન કલર જુઓ હવે 5 સરવાળો આવે 6 આવે અને 7 આવે ચાલો એટલે અહીંયા 5 આવશે 6 આવશે 7 જો તમે ચેક કરતા રહેજો 5 છ સાત પાંચ છ સાત અહીંયા છ સાત અને સાત તો આપણે ગણતરી કરી તો કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો આનો જવાબ આવશે આપણો 15 ના છેદમાં 36 તો 3 ભાગાશે ને 3 5 15 અને 12 તાલી 36 એટલે 5 ના છેદમાં 12 એટલે જો અમે ચોપડીની 12 ના પ્રશ્નો જેટલા શક્ય બને એટલા લઈ લઉં છું એટલે તમને ગમે ત્યારે બી કોઈ પ્રશ્ન આવે ને તો પછી પ્રોબ્લેમ રહેશે નહીં બસ ખાલી આપણો YouTube પર વિડિયો જોઈ લેવાનો પ્રોબેબિલિટી ઓન ટુ ડાઈસ પ્રોબેબિલિટી ઓન ટુ ડાઈસ અને ડાઈસ કહેવાય તો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે એટલે સરવાળો જે થવો જોઈએ ને તે ભગાવો જોઈએ નહીં જે સરવાળો મળે તે ભગાવો જોઈએ નહીં ભગાવો જોઈએ નહીં તો ચાલો પહેલો સરવાળો કેટલો આવશે 2 આનો સરવાળો 3 આનો સરવાળો 4 આનો સરવાળો 5 તો
અહીંયા આપણે ગણતરી કરીએ તો કયા કયા આવશે? જો આ 2 આવશે, 3 આવશે, 4, આ 5 આવશે. બરાબર, ઓને ટપકો કરજો, ખરો કરીને ટપકો. ચલો, પછી અહીંયા આવશે આ 7. ઓકે, ચલો એના પછી આપણે લઈએ તો અહીંયા 3 આવશે, પછી 5 આવશે, પછી અહીંયા આવશે 7. અવિભાજ્ય સંખ્યા ઇઝ અ પ્રાઇમ નંબર, રાઈટ? ચલો હવે અહીંથી લખશું તો 5 આવશે, 7 આવશે, હવે નહીં આવે, 9 તો ભાગી શકે છે. અહીંથી 5 આવશે, 7 આવશે, હવે કોઈ આવશે નહીં. ચલો અહીંથી આવશે ફક્ત 7 અને બીજો અહીંયા આવશે 11. ચલો એવી રીતે અહીંયા આવશે 7 અને 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 11. તો હવે આપણે ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એક વાર પાછળ ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. એટલે સરવાળો અવિભાજ્ય સંખ્યા પણ, એટલે કે આપણ આવ્યા 15 ના છેદમાં 36, એટલે કે 5 ના છેદમાં 12. સરવાળો તેથી ઓછો હોય બધા જ, સરવાળો તેથી ઓછો એટલે બધા જ, એવરી ઓલ. કારણ કે છેલ્લામ છેલ્લો સરવાળો 12 છે, છેલ્લામ છેલ્લો સરવાળો 12 છે, એટલે 13 થી ઓછો એટલે સરવાળો કેટલો હોવો જોઈએ? 12 હોવો જોઈએ, 11 હોવો જોઈએ, બધા જ. એટલે કે 36 એ 36, એટલે કે 36 ના છેદમાં 36, એટલે જવાબ કેટલો આવશે? 1. બરાબર, તો આપણે હવે ખાલી ગુણાકાર વાળા રહ્યા છે એ પણ આપણે લઈ જ લઈએ. ચાલો, ઓકે. તો હવે આપણે બે પાસા ને એક વખત ઉછાળો કે એક પાસા ને બે વખત ઉછાળો, મળતા પરિણામો તો સમાન જ છે, પણ હવે આપણે થોડોક આગળ જઈએ, ગુણાકારના સંબંધિત આપણે સંભાવના શોધીએ. પાસા પર મળતા અંકોનો ગુણાકાર, એટલે જે પાસા પર જે અંકો મળે છે એનો ગુણાકાર જે છે એ યુગ્મ સંખ્યા હોય, તો ગુણાકાર કરવા માટે યુગ્મ સંખ્યા શોધવા માટે તો જોજો, 1 1 1 યુગ્મ કયો? યુગ્મ અયુગ્મ. તો અહીંયા આવશે આપણે 1 2 2 આ યુગ્મ થઈ ગઈ, 1 4 4 યુગ્મ થઈ ગઈ, 1 6 6, કારણ કે મેં વચ્ચે જે છોડી છે 5 અને 3 થાય એટલે નહીં આવે. આ આખી લાઈન આવી જશે કેમ કે 2 નો ઘડિયો છે, બધી 2 વડે ભગાય ને 2 ના ઘડિયામાં, તો એટલે યુગ્મ થઈ ગઈ. ચલો આમાં હવે આવશે જઈ મારે 2 4 6 હશે એ બધી યુગ્મ થશે, કારણ કે 3 1 3 એ અયુગ્મ કહેવાય. તો અહીંયા આવશે 3 2 6 3 6 12 અને 6 4 18. ઓકે, આખી લાઈન આપણી આવી ગઈ. એના પછી આવશે 10 20 30, ગુણાકારની વાત છે. અને એના પછી આખી લાઈન આવી ગઈ. તો હવે આપણે ટોટલ મારીએ યુગ્મ સંખ્યાઓનો, તો જો આખી લાઈન કેટલી છે? 3 6 4 18, ના બધામાં 3 3 3, એટલે 3 3 6 9 18 9, કેટલા થશે? 27. એટલે કે 27 ના છેદમાં 36, 9 4 27, 9 4 36, જવાબ આવશે આપણો 3 ના છેદમાં 6. બરાબર, સમજ પડી ભાઈ? કેના ને સમજ પડી છે? અચ્છા, તો યુગ્મ સંખ્યા આવા બધી યુગ્મ આવતી આવે, 3 આવા બધી જ આવશે, 6 અને 3 9 ને 3 12 ને 6 18, 13 14 15 ને 15 ને 6, કે 21 થયા. 1 2 3, હા, 6 4 18, 19 20 21 22 23 24 25 26 27, બરાબર છે. ચાલો અવિભાજ્ય સંખ્યાની આપણે વાત કરીએ, તો જે સંખ્યાને ભાગી ન શકાય, હવે ગુણાકાર અવિભાજ્ય સંખ્યા હોવો જોઈએ. તો 1 1 1, એક તો વિભાજ્ય બી નથી, અવિભાજ્ય પણ નથી. ચાલો અહીંયા 2 1 2, એટલે આવશે સરવાળો નથી કરવાનો, ગુણાકાર કરવાનો છે. 2 1 2, ચાલો એવી રીતે અહીંયા 2 1 2, હવે તો બધા 2 કી થઈ જવાના ને, એટલે હવે કોઈ નહીં આવે આમાંથી, કારણ કે 2 આનો ગુણાકાર 6 8 10 12, એટલે આપણે કોઈ આવવાનું જ નહીં.
અહીંયા નો ગુણાકાર 3 બીજું તો હવે 3 એ ભાગી શકાય બધી સંખ્યા થવાની આગળ એટલે હવે કોઈ આવશે નહીં ચાલો આ 4 માં તો પોસિબલ જ નથી બરાબર ચાલો હવે અહીં આપણે આગળ વધીએ તો 5 એકા 5 આ રીતે આવશે 5 વાળી સંખ્યા બીજી તો કોઈ બરાકરથી પોસિબલ નથી 6 માં તો બરાબર નથી આપણે ગણતરી કરીએ અવિભાજ્ય સંખ્યા તો આ 1 2 3 પછી 4 5 6 અને 7 કેટલી મળી મને 7 તો આપણો જવાબ આવશે 7 ના છેદમાં 36 ચાલો આ થઈ ગયો જવાબ હવે આગળ 3 નો ગુણિત હોય 3 ના ઘડિયામાં આવે એવી લા 3 ના ઘડિયામાં આવે એવી 3 નો ઘડિયો જોજો હવે 1 1 1 1 2 2 1 4 3 ચાલો એ આવશે ચાલો આ 1 એટલે અહીં લીટા વાળતા જાવજો આ 3 એક 3 ચાલો બરાબર આપણે 3 એ ભગાવી જોઈએ અહીંયા 6 3 2 6 પછી ગુણાકાર 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 આવી જાવ આ 2 2 42 છે આ એક આવશે ચાલો પછી અહીંયા આવશે 6 2 12 એટલે આ એક આવશે 3 એ ભગાવી ચાલો 3 એક 3 આવશે ચાલો આખી આખી લાઈન જ લાવી દીધો 3 નો ઘડ્યો છે ને આખી લાઈન આવશે આખી લાઈન આવશે બરાબર ચાલો હવે અહીંયા 4 1 4 4 2 4 તારી 12 આવશે 4 4 16 4 25 4 3 24 આવશે 5 1 5 નહીં 5 2 10 નહીં 5 તારી 15 એ 3 ભગાય બરાબર અને અહીંયા આવશે 5 અને 6 આખી લાઈન આવશે 6 માં કરીએ બરાબર તો આખી લાઈન વાળા કયા છે જોઈ લો આ 2 છે બરાબર એટલે 6 અને 6 12 અહીંયા 13 14 15 16 17 18 19 અને 20 એટલે 20 સંખ્યા મળી 3 નો ગુણિત હોય એવી એટલે કે 20 ના છેદમાં 36 4 ભાગી શકે 4 25 4 9 36 એટલે જવાબ આવશે 5 ના છેદમાં 9 ગુણાકાર પૂર્ણ વર્ગ સંખ્યા હોય જોજો હા ગુણાકાર પૂર્ણ વર્ગ સંખ્યા એટલે ગુણાકાર કરવાનો અને તેનું વર્ગમૂળ નીકળવું જોઈએ ગુણાકાર કરો અને એનું વર્ગમૂળ જે છે એ મને નીકળવું જોઈએ ચાલ 1 1 2 1 1 નું વર્ગમૂળ નીકળે ઓએ હું આ બોક્સ બનાવી છે ઓએ બરાબર 1 1 2 1 ચાલ આનું વર્ગમૂળ એ નીકળે 3 નું 4 નું નીકળશે હવે 5 નું એ નીકળે 6 નું એ નીકળે 2 1 2 2 2 4 આનું વર્ગમૂળ નીકળશે 42 6 2 4 8 8 નું વર્ગમૂળ આ નીકળે 6 નું 12 નું પણ નીકળે 3 1 3 3 નું 6 3 4 9 આનું વર્ગમૂળ નીકળશે હવે કયો આવશે બોલો 6 4 18 4 1 4 એટલે કે હવે સીધો આવશે અહીંયા 4 4 16 આનું વર્ગમૂળ નીકળશે એના પછી હવે તો બંને આંકડા સરખા એ જ નીકળશે ને એટલે 5 5 25 થશે એટલે એવી રીતે અહીંયા 6 6 36 થાય બરાબર ચાલો એ સિવાય હવે કોઈ છે જોઈ લો ચાલો 6 12 18 આમાંથી કોઈ આવવાના નથી તો આ બોક્સ વાળા કયા છે ચેક કરો જો તો આ આમ લાઈન જ ચાલી રાખી છે 1 2 3 4 5 6 કાકા બધા આંકડા ડબલ થવાના અને એક આયો બરાબર 4 1 4 લાનું વર્ગમૂળ નીકળશે એટલે આપણે કેટલા થઈ ગયા 6 ને 1 7 એટલે આપણો જવાબ આવશે હવે 7 ના છેદમાં 36 ચાલો એના પછી છેલ્લો ટોપિક આપણે લઈએ 12 થી વધુ અને 20 થી ઓછો ગુણાકાર જે છે એ 12 થી વધારે મળવો જોઈએ ગુણાકાર 12 થી વધારે મળવો જોઈએ તો હું છેલ્લા છેલ્લા પોઈન્ટ ઉપર જતો એટલે ગુણાકાર મને મળી જશે જો 6 1 6 અહીંયા 6 2 12 એટલે ગુણાકાર મારો 12 થી વધારે છે 12 થી વધારે એટલે મારે આનાથી આગળ કોઈ બી ગુણાકાર કરીશ તો 12 થી વધારે મળશે બરાબર એટલે આખી લાઈન જો 3 1 3 અરે અહીંયા આ લાઈન પકડવાની છે ને આપણે 12 થી વધુ એટલે 6 4 18 આ ગુણાકાર આવશે 12 થી વધુ અહીંયા કયો આવશે 3 4 9 અને 3 6 12 એટલે આપણે અહીંયા રાઉન્ડ કરતા જઈએ તો 5 4 15 આવશે 6 4 18 આવશે મારે 12 થી વધારે ગુણાકાર જો અને પાછો કન્ડિશન જોજો 20 થી ઓછો હોવું જોઈએ બરાબર તો એટલે 20 થી ઓછો બી આપણે ધ્યાનમાં રાખવાનું છે તો અહીંયા આવશે 4 4 12 પછી 4 6 16 4 5 20 નહીં આવે મારે 20 થી ઓછું જોવાનું છે ધ્યાન રાખજો 20 થી ઓછો 4 5 20 નહીં આવે તો એના પછી આપણે લઈએ તો 12 થી વધારે એટલે કે 5 4 15 5 6 20 ને આ બધા તો ઉપર નીકળી ગયા એના પછી આપણે લઈએ તો 6 1 જો 6 2 12 અહીંયા આવશે 6 4 18 આપણે રાઉન્ડ વાળા ગણી લઈએ તો કયા કયા થશે આપણે આને આ નથી આ ગણવાનું નથી જોજો એટલે અહીંયા આવશે 3 5 15 વાળા 1 2 3
ચાર અને પાંચ, એટલે આનો જવાબ આવશે આપણો પાંચ ના છેદ માં છત્રીસ. ખ્યાલ આવી ગયો આખો? આ થઈ ગયા તમારા બે પાસા ને ઉછાળા, તો જે પરિણામો મળે છે એના સંબંધિત દાખલા, એટલે જે અગ્રમ આપણે દાખલા તે પણ આવી ગયા, અને તમારી ચોપડીના સહેલામાં સહેલા પણ આવી ગયા. બરાબર, તો તૈયારી કરજો અને આના માટે તમે હોમવર્ક હું મોકલાવું છું.